તમને એક વાત કહી દઉં, તમારા સ્ટાફને ક્યારેક તમે નોકર શબ્દનો પ્રયોગ પ્લીઝ મત કરો. હું અત્યારે તમને પૂછું કે સ્ટાફમાં કેટલા માણસ નોકર કેટલા, તમે કહી દેશો 15, 20, 25. તમારા સ્ટાફને ક્યારે નોકર શબ્દનો ઉલ્લેખ નહીં કરો. અમારે ત્યાં કલ્પસૂત્રમાં એમના માટે બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો છે, કૌટુંબિક પુરુષ. ધ્યાનથી સાંભળો છો કલ્પસૂત્ર, આ વખતે સાંભળજો. અમારે ત્યાં શબ્દનો પ્રયોગ કર્યો સિદ્ધાર્થ રાજાને ત્યાં કામ કરનારા માણસો માટે કૌટુંબિય પુરુષે, કૌટુંબિક પુરુષ. હજી તમને કદાચ સંસ્કૃત શબ્દ ન ફાવે, ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને આપું તો એના માટેનો સ્પેશિયલ વર્ડ છે ફેમિલી. માનો તમારા સ્ટાફને તમે ફેમિલી મેમ્બર માનો? જો હા પાડો એટલે હું ફટાફટ પૂછું, તમારા ઘરની અંદર મીઠાઈ આવે ત્યારે તમારા એક એક મેમ્બર સ્ટાફના ઘરે જાય તો તમે એને ફેમિલી મેમ્બર માન્યો કહેવાય? તમારા ઘરની અંદર મેરેજ નો પ્રસંગ આવે ત્યારે તમારા મેમ્બરને કામ કરવા માટે નહીં, મારા કુટુંબના સભ્ય છે, આજે તમારે પણ આ મેરેજ માણવા માટે પધારવાનું છે, તો હું માનું કે તમે તમારા સ્ટાફને ફેમિલી મેમ્બર માન્યું કહેવાય. 16 ગ્રંથમાં હરિભદ્ર સુરી મહારાજે દેરાસરના કામ કરનારાઓને, કારીગરને કીધા, સોમપુરાને કીધા, એના માટે એક શબ્દ પ્રયોગ કર્યો, ધર્મ મિત્ર. એવા અદભુત શબ્દો છે. આપણી જૈનોની ડિક્શનરી જો તમને આવડી જાય ને તો તમારા વાણીથી થતા ઝઘડા બધા બંધ થઈ જાય. કૌટુંબિક પુરુષ, ધર્મ મિત્ર, આ શબ્દો પ્રયોગ છે. હરકોરની આંખ ખુલી, આની નજર પડી, શું કરે છે જોવા. ઓલે તકિયા નીચે ડબ્બો હતો એ લીધો. સાચું બોલો, હરકોરની જગ્યાએ તમે સુતા હો અને તમારી નીચે તમે એમ થપ્પીઓ રાખ્યો 2000 ની, અને ઓલાએ હાથ નાખ્યો, રાજે શું કરે, શું કરો, ગાડો પાડો, એને બોચીથી પકડો, ચીસો પાડો, સોસાયટીના સિક્યુરિટીને બોલાવો, એને જેલની અંદર મોકલી દો. હરકોર પાસે બધી તાકાત હતી, એની પાસે સિક્યોરિટી હતી, એક અવાજ કરેલો 4 માણસ હાજર થઈ જાય, હરકોરે આંખ ખોલી, આંખ બંધ થઈ. સુઈ ગઈ, બોલાને એમ કે સુતીશ, એને ડબ્બામાંથી મુઠ્ઠી ભરીને પૈસા લીધા, રવાનો થઈ ગયો. જે બારીમાંથી આવે બારીમાંથી રવાનો. સવાર પડી, 9 વાગ્યા, દેરાસરનું કામ ચાલુ થઈ ગયું, હરકોર પણ ખુરશી નાખીને બેસી ગયા છે. સાંજ પડી, પાણીપુરી લાઈનસર બધા ઉભા રહી ગયા છે, હરકોર એક એક ને એક એક રૂપિયો આપતી જાય છે, અને એમાંથી રાત્રે ચોરી કરી હતી એને હાથ લાંબો કર્યો. હરકોરની નજર પડી, યસ, ગઈકાલનો રાતવાળો લાગે છે. દરેક ને રૂપિયો આપનારા હરકોરે એના હાથમાં 2 રૂપિયા મૂક્યા. ચમક્યો, બા, હરકોર ને બધા બા કે, બા, તમારી ભૂલ થાય, રાતનો ચોર દિવસ તો સાવખા, બા તમારી ભૂલ થાય. હરકોર કે કેમ ભૂલ, કાં તો તમે બધાને 2 રૂપિયા આપો યા તો મને એકલાને. રાતનો ચોર દિવસ નો સાવકાર બન્યો, બા તમારી ભૂલ થાય, કાં તો બધાને 2 હોય તો મને 2 હોય, બધાને 1 ને મને 2. હરકોરે જોયું, હરકોરે કીધું, બેટા આ હરકોર છે, એની ક્યારે ભૂલ ન થાય. પણ બા તો દેખાય છે, લિટરલી તમે મને 2 આપ્યા, બધાને 1 આપ્યો, મને 2 શેના માટે? બેટા તને 2 એટલા માટે કે 2 પાળી કરીશ, આ 1 દિવસની પાળી ને બીજો ગઈકાલની રાત પાળી કરી છે ને એનો રૂપિયો. જ્યાં સાંભળ્યું ત્યાં ઓલો માણસ સમજી ગયો કે હરકોર ને ખબર પડી ગઈ છે કે રાતના હું ચોરી કરવા આવ્યો હતો. ધ્રુજવા માટે હરકોર ને પગમાં પડી ગયો, ધ્રુસકે ધ્રુસકે રડે, બા માફ કરો, ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં કરો. હરકોર 2 હાથે ઉભો કરે, દીકરા
ભૂલ તારી નથી, ભૂલ મારી છે. મારે ત્યાં કામ કરનારી વ્યક્તિને પણ જીવનમાં ક્યારેક પ્રોબ્લેમ્સ આવી શકતા હોય છે. મારી જવાબદારી હતી કે મારે તને પૂછવું હતું કે બેટા કોઈ તકલીફ તો નથી ને, તારો દીકરો કદાચ મોટો થયો હશે, તારી દીકરીને કદાચ પરણાવવાની ઉંમર થઈ હશે, એને લીધે તને કોઈ તકલીફ હશે. મેં જો તને પહેલેથી પૂછી લીધું હોત, તારી વ્યવસ્થા કરી દીધી હોત, તો તારે આ ગલત રસ્તો પકડવો ન પડ્યો. ભૂલ તારી નથી, ભૂલ મારી છે. અને હરકો રે એને કીધું, એ તો રાખજે જ, બીજા જોઈએ તો